બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો રાજકોટમાં અગ્નિકાંડને લઈને કન્ઝ્યુમર કોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. મૃતક નીરવ વેકરિયાના પિતાનો રૂપિયા 20 લાખના વળતરનો દાવો કરવામાં આવ્યો છે, તો કલેક્ટર, પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. મૃતક નીરવભાઈ વેકરિયા અને અન્ય ઘણા બધા ગ્રાહકો ત્યાં ગયા હતા, ત્યારે એ ગ્રાહકોની સુરક્ષા જાળવવી એ ટીઆરપી ગેમ ઝોનના તમામ સંચાલકો, માલિકો એટલે કે રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદારો અને બધાની બનતી હોય છે. અને જ્યારે બધાની આ પ્રકારની જવાબદારી બનતી હોય અને એ જવાબદારીથી ભાગવાની કોશિશ કરતા હોય, ત્યારે કાયદાનો આશરો લઈ અને કાયદાના માધ્યમથી કાયદાકીય પ્રક્રિયા અનુસરીને જો મૃતકના પરિવારને કોઈ ન્યાયિક કાર્યવાહી થઈ શકતી હોય, એના માટે વળતર મેળવી શકાતું હોય તો એ વળતર મેળવવું જોઈએ. આપણે જાણીએ છીએ કે કોઈ પણ માનવ જીવનની ક્યારેય કોઈ કિંમત આંકી શકાય નહીં. કદાચ ગમે એટલા લાખો કરોડો રૂપિયા આપી દેવામાં આવશે તો પણ ગયેલ વ્યક્તિ પાછી આવશે નહીં. આ અનુસંધાનમાં જ્યારે કાયદાકીય પ્રોવિઝનની વાત આવી ત્યારે મને એમ થયું કે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અંતર્ગત વળતર માગવું જોઈએ. કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના સ્ટેચ્યુટરી પ્રોવિઝનમાં પ્રોડક્ટ લાયબિલિટી અને પ્રોડક્ટ લાયબિલિટી એક્શન આ બંને ડિફાઇન કરવામાં આવેલા છે. આ બંને ડેફિનેશનના અનુસંધાનમાં સેક્શન 39 પ્રમાણે, કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના સેક્શન 39 પ્રમાણે કન્ઝ્યુમર કમિશનને વળતર અને પ્યુનિટિવ ડેમેજીસ એટલે કે કોમ્પન્સેશન અને પ્યુનિટિવ ડેમેજીસ આ મંજૂર કરવાની સત્તા છે. આ સંદર્ભમાં વેકરિયા પરિવાર સાથે સંપર્ક થયો, વેકરિયા પરિવારને કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું અને વેકરિયા પરિવારે એ પ્રકારની તત્પરતા દાખવી કે અમે એવું ઈચ્છીએ છીએ કે આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ક્યારેય ન બને, કોઈનો લાડક વાયો ક્યારેય ન છીનવાય. આ અનુસંધાનમાં એમણે જ્યારે તત્પરતા દાખવી ત્યારે વ્યક્તિગત રીતે એક એડવોકેટ તરીકે કાયદા ક્ષેત્રે કામ કરીએ છીએ ત્યારે અમારું સામાજિક ઉત્તરદાયિત્વ પણ અમારે નિભાવવું જોઈએ, બજાવવું જોઈએ અને અમારા વ્યાવસાયિક કર્મને માનવ ધર્મ સાથે જોડવો જોઈએ. અને આ પ્રકારની જો કાર્યવાહી થશે તો મને એમ લાગે છે કે કોઈને કોઈ સ્વરૂપે આ રંગીલા રાજકોટની જે શાનબાન આબરૂ શાખ છે એ જળવાઈ રહેશે અને આવી જ રીતે રાજકોટની સામાજિક એક્ટિવિટીના ભાગરૂપે, સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે રાજકોટના એક નાગરિક તરીકે, કાયદા ક્ષેત્રે કામ કરતા એડવોકેટ તરીકે મને એવું લાગ્યું કે આમનું આ કાર્ય જે છે એ મારે નિઃશુલ્ક વિનામૂલ્યે કોઈ પણ પ્રકારની ફી લીધા વગર કરવું જોઈએ. એટલે મેં એમને એવી વિનંતી કરી કે ભાઈ તમારું કામ હું ચોક્કસપણે કરીશ, પણ એક શરતે કે તમારી પાસેથી હું એક પણ રૂપિયો ફી લઈશ નહીં. આ માત્ર નીરવ વેકરિયા પૂરતી વાત નથી, ગ્રાહકની વ્યાખ્યામાં આવતા કોઈ પણ વ્યક્તિ કે જે ટીઆરપી ગેમ ઝોનમાં મૃત્યુ પામ્યા છે એ કોઈ પણ વ્યક્તિ મારી પાસે આવશે તો એક રૂપિયો પણ ફી લીધા વગર નિઃશુલ્ક એમના માટે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરવાની અને ફરિયાદ લડી આપવાની કામગીરી અમે કરી આપશું. આ તબક્કે અમારા એસોસિએશન એટલે કે કન્ઝ્યુમર બાર પણ અમારી સાથે છે. કન્ઝ્યુમર બારના પ્રમુખ શ્રી ડીબી વસાવડા, સેક્રેટરી શ્રી સુનિલ પોપટ, આ સહિત બધા જ કન્ઝ્યુમર બારના મેમ્બર્સે પણ ટેકો જાહેર કર્યો છે. અગાઉ આપણે સૌ જાણીએ છીએ એમ રાજકોટ બાર એસોસિએશને પણ એવી જાહેરાત કરી છે, એવો ઠરાવ કર્યો છે કે આ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનામાં જે કોઈ પણ જવાબદાર લોકો છે એના તરફે કોઈ પણ વ્યક્તિ એડવોકેટ તરીકે રોકાશે નહીં. આ આખી સમગ્ર પ્રક્રિયામાં સૌથી મહત્વની બાબત છે એવી છે કે આ પ્રક્રિયામાં અમે ટીઆરપી ગેમ ઝોનના ભાગીદારો, મિલકતના સંચાલકો, માલિકો અને સાથોસાથ રાજકોટના કલેક્ટરશ્રી, રાજકોટના મ્યુનિસિપલ કમિશનરશ્રી, રાજકોટના પોલીસ કમિશનરશ્રી એમને પણ પક્ષકાર બનાવ્યા છે. એમને પક્ષકાર બનાવવા માટેનું મુખ્ય કારણ એવું છે કે આ અંગેના તમામ દસ્તાવેજી પુરાવાઓ કે જે વિવિધ આયામોથી તપાસ થઈ છે એ તપાસના તમામ દસ્તાવેજી પુરાવાઓ એ આ પ્રકારની કચેરીઓ પાસે, ઓથોરિટી પાસે હોય. આ ફરિયાદની અંદર સમગ્ર ઓથોરિટી પાસેથી કલેક્ટર, કમિશનર પોલીસ અને કમિશનર મ્યુનિસિપલ ત્રણેય સાહેબશ્રીઓ અધિકારીઓ પાસેથી એવી સ્પષ્ટ અપેક્ષા રાખવામાં આવે છે કે આ અંગેનું જે કાંઈ પણ સાધનિક રેકર્ડ હોય, દસ્તાવેજી આધાર પુરાવાઓ હોય એ કન્ઝ્યુમર કમ્પ્લેન્ટના કામે કન્ઝ્યુમર કમિશન સમક્ષ રજૂ રાખે, કોઈ પણ પ્રકારની શેરશરમમાં આવ્યા વગર રજૂ રાખે, જેથી કરીને મૃતકને ન્યાય આપવા માટેની જે પ્રક્રિયા અમે કરી રહ્યા છીએ જેમાં અમે એક પણ રૂપિયો ફી નથી લઈ રહ્યા,
સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવી રહ્યા છીએ. એ સામાજિક ઉત્તરદાયિત્વની અંદર અમે 20 લાખની ફરિયાદ દાખલ કરી છે, 20 લાખનું વળતર મળવાપાત્ર છે. એટલા માટે કે મિનિમમ વેજીસ એક્ટ પ્રમાણે જો ગણતરી કરવા જઈએ તો આ પ્રકારે એન્જિનિયરિંગમાં ભણતો વિદ્યાર્થી હોય અને એને ભવિષ્યમાં જે મળવાપાત્ર વળતર હોય એને ધ્યાનમાં રાખતા એ રકમ કદાચ 15-16 લાખ રૂપિયા જેવી થતી